તારીખ 9 ઓગસ્ટને રવિવારે ઉમરગામ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમની જો વાત કરીએ તો જિલ્લાના ઉમરગામ તાલુકા મથકે કન્યાશાળા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના શરૂઆતમાં આદિવાસીઓના કુળદેવી અને દેવી દેવતાઓને પુષ્પ અર્પણની સાથે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારે એ પણ જણાવ્યું હતું કે આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેઓનો વારસો, સંસ્કૃતિ, ભાષા વગેરે અધિકારીઓ માટે સંકલ્પબદ્ધ થવાનો દિવસ છે. પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોના ઉપર જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે જે દિવસે આ કાર્યક્રમ હતો એ દિવસે કાર્યક્રમમાં આવેલા ઈશ્વરભાઈ પરમારના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો ગતરોજ એટલે કે સોમવારે ઈશ્વરભાઈ પરમારના પીએનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જે કારણથી હાલ મળતી માહિતીઓ મુજબ ઈશ્વરભાઈ પરમાર પોતે ક્વોરન્ટીન થઈ ગયા છે. હવે તેઓ તો ક્વોરન્ટીન થઈ ગયા, પરંતુ રવિવારના દિવસે આ કાર્યક્રમમાં બીજા પણ ઘણા મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેની સાથે આદિવાસી ભાઈઓ પણ હતા. તો હવે નજર કરીશું કોણ કોણ હાજર હતા આ કાર્યક્રમમાં. ઈશ્વરભાઈ પરમાર, સામાજિક અધિકારિતા મંત્રી. એચએમ રાણા, આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળા. અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી. જયાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ. ઉમરગામ નગરપાલિકા પ્રમુખ. સમાજ કલ્યાણ અધિકારી. તાલુકા વિકાસ અધિકારી ઉમરગામ. ઉમરગામ મામલતદાર. નરોત્તમભાઈ પટેલ, સરપંચ સંઘ પ્રમુખ. શંકરભાઈ વારલી, અગ્રણી. અને તેઓના સહિત બીજા ઘણા અગ્રણીઓ અને આદિવાસી ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. હવે ઈશ્વરસિંહ પરમાર પોતે તો ક્વોરન્ટીન થઈ ગયા છે, પરંતુ આ કાર્યક્રમમાં હાજર તમામ મહાનુભાવોનો કોરોના ટેસ્ટ થશે કે કેમ અને શું તેઓ ક્વોરન્ટીન થશે એ જોવાનું રહ્યું.